નમસ્કાર વિજય મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ ની અંદર. ધોરણ 8 ની અંદર જે વિજ્ઞાન વિષયના અલગ અલગ પ્રયોગો જોઈએ છે, જેમાં પ્રયોગ પછીનો 15મો પ્રયોગ છે એની ચર્ચા કરવાના છે. અગાઉના જોયેલા વિડીયોસ ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં નીચે જશો અને તમને ધોરણ 8 ના જુદા જુદા પ્લેલિસ્ટ જોવા મળશે. એની અંદર ઘણા બધા વિડીયોસ મુકાઈ ગયા છે. એમાં પ્લેલિસ્ટમાં જાઓ ને, નીચે એરો હશે, એરો કી ઉપર ક્લિક કરશો એટલે બીજા ધોરણ 8 ના જુદા જુદા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો પ્લેલિસ્ટ છે. જુદા જુદા વિષયના આધારે સ્વાધ્યાયને લગતા મોસ્ટ એમ્પ પ્રશ્નના પણ પ્લેલિસ્ટ છે, જેમાં ઘણા બધા વિડીયોસ મુકાઈ ગયા છે. અને જોઈએ તો જોઈ લેજો, અને પરીક્ષાની એમાંથી તમે તૈયારી કરી શકશો અને આ પ્રશ્નો તરીકે પણ તમને ઉપયોગી થશે. તો આવા અલગ અલગ વિડીયોસ જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થાય, અને ન જોયેલા વિડીયોસ છે તમે જોતા રહેજો, બરાબર, એટલે આવનારી પરીક્ષાની તૈયારી થતી હતી. પ્રયોગ 15 ને આધારે જે પ્રશ્ન જવાબ છે એની ચર્ચા કરશું આપણે સાથે, બરાબર. એમાં હેતુ પહેલા જોઈ લે કે પ્રકાશના પરાવર્તન એટલે રિફ્લેક્શન ઓફ લાઇટ ની ઘટના સમજવાની છે, અને પ્રકાશના પરાવર્તનનો નિયમ છે. કયો નિયમ છે? તો કે આપાતકોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે. આપાતકોણ એટલે એંગલ ઓફ ઇન્સિડન્સ, અને પરાવર્તન કોણ એટલે એંગલ ઓફ રિફ્લેક્શન, બરાબર. આપાતકોણ અને પરાવર્તન કોણ બે કેવા હોય છે? સરખા હોય છે, બરાબર, ઇક્વલ હોય છે, એ સાબિત કરવાનું છે. તો સાધનો ક્યાં ક્યાં જશે? બરાબર, જામની કાળી બોટલ, અહીંયા આ નહીં આવે સાધનો, આગલા પ્રયોગના છે. તેમાં સાધનો ક્યાં ક્યાં જશે ત્યાં લખવાનું તમારે, અરીસો, બરાબર, પછી કાસ્કો, પછી ટોર્ચ, બરાબર, અને સફેદ કાગળ, એટલે એ ભાગ તમારે લખી નાખવાનો છે. અરીસો તમારે જશે, પછી કાસ્કો એટલે શું કહીએ આપણે, દાંતી યોગી, બરાબર. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે સફેદ કાગળ પેલા સીધો એવી રીતે કોઈ પણ પાટી હોય એના ઉપર રાખી દેવાનું, બરાબર, અને એની અંદર ઉપરના જે ભાગ છે એમાં કાસ્કો સ્ટેન્ડ ઉપર રહીએ એવી રીતે રાખવાનો. પછી તો કે સફેદ કાગળ છે એના ઉપરના ભાગમાં અરીસો સ્ટેન્ડ ઉપર રહે એવી રીતે રાખી દેવાનો છે, એટલે, અને કાસ્કાનો જે વચ્ચેનો ભાગ હોય એમાં થોડીક જગ્યા રાખવાની છે, એકાદ બે દાંતા છે એ કાઢી નાખવાના છે, અને એ દાંતાને સામે અરીસો રહીએ એ રીતે રાખવાનો. અને પછી શું કરવાનું? તો કે અહીંથી આ અરીસાનો જે ભાગ છે, કાસ્કાનો ભાગ છે, બરાબર, ટોર્ચનો જે પ્રકાશ પડે ને એ રીતે પાડવાનો છે, ટોર્ચનો પ્રકાશ પડે, બરાબર, ટોર્ચનો પ્રકાશ પડે એ રીતે અહીંથી ખાંચામાંથી પડે, એટલે અરીસામાં સામે ભટકાશ, અથડાય, પ્રકાશ અથડાય એટલે બીજી બાજુ એનું પરાવર્તન કિરણ થાય. તો આ જે પ્રકાશ જાય છે એ ટોર્ચમાંથી નીકળતું કયું કયું કિરણ કહેવાય? તો કે આપાત કિરણ કહેવાય. અને સામાન્ય બાજુ જે અથડાય પાછું આવે છે એ કયું થાય? પરાવર્તિત કિરણ થાય. બેની વચ્ચેનો જે ભાગ છે એમાં જે ખૂણો પડે છે આપાતકોણ અને પરાવર્તન કોણ એ બે સરખા હોય છે એ સાબિત કરવાનું છે. તો અહીંયા જે ભટકાણું છે એ આપણા માટે અહીંયા અથડાયું જે બિંદુ થશે આપણા માટે, બરાબર. અહીંથી આ આપાત કિરણ થયું, અહીંથી ટોર્ચમાંથી જે અરીસા સુધી જાય છે એ કિરણ અહીંથી અહીંયા સુધી એ આપાત કિરણ થયું, અને ત્યાંથી બીજી બાજુ પરાવર્તિત થાય છે સામેની બાજુ એ પરાવર્તિત કિરણ થયું. એની વચ્ચે તમારે લંબ દોરી નાખવાનો, બરાબર, બેની સરખો ભાગ થાય ને 90ના ખૂણે, અરીસાના 90ના ખૂણે તમે અહીંથી ખૂણો અહીંથી એમ માપો ને તો 90નો ખૂણો હોય એનો લંબ કહેવાય, અરીસાનો લંબ થયો, બરાબર, અને એ અરીસાનો લંબ બિંદુ છે અહીંયા, એટલે આપાત કોણ તમારે એંગલ ઓફ ઇન્સિડન્સ આઈ કીધો, અને એંગલ ઓફ રિફ્લેક્શન એટલે પરાવર્તન કોણ એ આર કીધો, એ બે કેવા હોય? તો કે સરખા હોય એ સાબિત કરવાનો છે. તો આપણે પદ્ધતિ લખી શકીએ કે એક ટેબલ ઉપર એક સફેદ કાગળ લગાડી દેવાનો, કાગળ ઉપર રેખાખંડ છે પીક્યુ, આ તમે જોઈ શકો છો આવી રીતે પીક્યુ દોરી દેવાનો, કાગળ ઉપર જે અરીસો છે, અરીસાની જે ભાગ છે એને શું કીધું? પીક્યુ, અરીસાનો જે ભાગ છે પીક્યુ પર સ્ટેન્ડમાં સમતલ અરીસો ગોઠવવાનો છે, એક કાસ્કો લેવાનો છે, તેના મધ્ય ભાગમાં વચ્ચેના ભાગમાં એક દાંતા સિવાયના બધા દાંતા છે કાળા કાગળની પટ્ટી લગાડી દેવાની, એટલે વચ્ચેનો ભાગ ખાલી ખુલ્લો રહે, બાકીની પટ્ટી લગાડી દેવાની, બરાબર. કાસ્કો સફેદ કાગળ પર લંબરૂપે રહે તેમ પકડવાનો છે, કાસ્કાની એક બાજુથી ટોર્ચ દ્વારા દાંતા ઉપર પ્રકાશ ફેંકવાનો છે, ટોર્ચ અને કાસ્કાને એવી રીતે ગોઠવવાનો છે કે જેથી કાગળ પર અરીસા તરફ જતો પ્રકાશનું કિરણ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંથી જે કાસ્કાથી જે પ્રકાશનું કિરણ પડે છે અરીસા તરફ જોવાનું ત્યાંથી, બરાબર, અને અરીસા પર પ્રકાશના આપાત થતા કિરણનું શું થાય છે તેનું અવલોકન કરવાનું. તો સામે અથડાઈને ક્યાં જાય છે? બીજી બાજુ જાય છે ને, એટલે પરાવર્તન થાય છે. તો આપાત બિંદુ થયું ઓ છે, ઓ આપાત બિંદુ, આપાત કિરણ પરનું કોઈ બિંદુ એ, અને પરાવર્તિત કિરણ પરનું કોઈ બિંદુ બી ને નોંધીને અરીસા પર કાસ્કા ને અરીસાને લઈ લેવાના છે, પછી દોરવાનો ત્યાં લાઈન દોરવાની. બિંદુ ઓ માંથી અરીસાની સપાટી પીક્યુ ને લંબ રેખાખંડ કયો દોરવાનો? ઓ એમ દોરવાનો. આકૃતિમાં તમે જોઈ શકો છો અહીંથી
AOB એને લંબ આ કયો થયો OM થયો બરાબર તો એ જ વાત કરે છે કે ઓ આને લંબ OM દોરવાનો છે બરાબર એટલે ખૂણો તમારો થશે AOM અને MOB બરાબર AOM અહીંથી આ થયો એ આપાત કોણ થયો અને MOB થયો પરાવર્તન કોણ એની વચ્ચે આપાત કોણ અને પરાવર્તન કોણ નું માપ તમે માપશો તો બે કેવા મળશે સરખા મળશે બરાબર આ 45 નો હોય તો આ 45 નો આ 40 નો હોય તો આ 40 નો આ 60 નો હોય તો 60 નો એમ બે સરખા મળશે એટલે AOM અને MOB અનુક્રમે આપાત કોણ અને પરાવર્તન કોણ જે મળે છે તેમના માપ કેવા થશે સરખા થશે સરખા થાય એનો મતલબ એ થયો કે આપાત કોણ અને પરાવર્તન કોણ છે બે સરખા છે અને સામસામે બાજુએ છે તો આપાત કોણ બદલીને આ પ્રયોગનું તમે બે ત્રણ વાર પુનરાવર્તન કરો બરોબર ટોચને છે ત્રાસી કરો બરાબર એટલે ખૂણો છે વધઘટ થાય એના કારણે તમારે ફરી પાછા અવલોકન લેવાના કે બે નો ખૂણો હવે માપો હવે કેટલા નો થયો પાછો જુઓ તો અવલોકન પરથી તમે નિર્ણય તારવી શકશો કે આપાત કોણ જેટલો મળે છે એટલો જ પાછો પરાવર્તન કોણ મળે છે સરખા મળે છે બરાબર ને તો અવલોકન કોષ્ટક છે આપને આપેલું છે કે આપાત કોણ ખૂણો આઈ એટલે એંગલ ઓફ ઇન્સિડન્સ એનું માપ લખવાનું છે ને પરાવર્તન કોણ ખૂણો આર એટલે એંગલ ઓફ રિફ્લેક્શન એનું માપ લખવાનું તો કે આપાત કોણ 60 નો હોય તો અહીંયા પણ 60 નો થાય છે બરાબર આ ધારો કે 60 અંશ છે તો અહીંયા પણ 60 અંશ છે પછી અહીંયા ધારો કે 70 નો મળે તો અહીંયા પણ 70 નો મળશે બરાબર 70 અંશ નો મળશે અહીંયા ધારો કે 80 અંશ નો ખૂણો મળે છે તો અહીંયા પણ 80 અંશ નો ખૂણો મળશે બરાબર તો આ રીતના તમને આપાત કોણ અને પરાવર્તન કોણ ના માપ સરખા મળે એના પરથી આપણે નિર્ણય લખી શકીએ કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે બરાબર જ્ઞાન ચકાસણી માટેના પ્રશ્ન જોઈએ માં પહેલો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ એબીસીડી પ્રમાણે જે આવતો હોય એ જવાબમાં લખવાનો છે જેમ કે પહેલો છે કે સમતળ અરીસા પર આપાત થતું કિરણ અરીસા સાથે જો 50 અંશ નો ખૂણો રચે તો પરાવર્તન કોણ કેટલું થાય બરાબર સમતળ અરીસો છે એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવો હોય સરખા હોય તો હમણાં જ જોઈએ 50 નો હોય તો સામે 50 નો થાય તો જવાબમાં સી આવશે 50 બીજું છે સમતળ અરીસા સામે 30 અંશ 30 સેમી અંતરે મૂકેલી વસ્તુ તેના પ્રતિબિંબ વચ્ચે કેટલા અંતરે હોય બરાબર તો વસ્તુ છે ત્યાંથી અરીસો 30 નો થયો અને અરીસાથી પાછું પ્રતિબિંબ નું અંતર એટલું જ થાય 30 તો 30 ને 30 ટોટલ કેટલું થાય તો કે 60 થાય તો એનું અંતર કેટલું થશે 60 સેમી તો જવાબમાં ડી આવશે 60 સેમી ત્રીજું છે સમતલ અરીસા સામે નીચેનામાંથી કયો અક્ષર રાખતા એનો એ જ વંચે તો તમે જોઈ શકો છો આ ઝેડ ઉલટો થઈ જાય આર ઉલટો થઈ જાય એસ ઉલટો થઈ જાય પણ એક્સ છે એવો ને એવો જ દેખાય અરીસામાં તો જવાબમાં ડી આવશે એક્સ ચોથું છે એકબીજા સાથે 90 અંશ નો કોણ બનાવે તે રીતે ગોઠવેલા બે અરીસા વચ્ચે કોઈ વસ્તુ મૂકતા તેનો પ્રતિબિંબ કેટલા જોવા મળે બરાબર 90 અંશનો ખૂણો હોય ત્યારે કેટલા પ્રતિબિંબ જોવા મળે તો 360 ભાંગ્યા 90 બરાબર 9 4 36 એમાંથી એક બાદ કરવાનો તો 4 માંથી એક જાય તો 3 બરાબર સૂત્ર જ છે ને એ સૂત્ર યાદ રાખજો 360 અંશનો ખૂણો હોય એને ભાંગ્યા જે આપ્યો હોય એ ખૂણો તો કેટલાનો આપ્યો 90 નો આપ્યો બરાબર એમાંથી એક બાદ કરો તો 360 ભાંગ્યા 90 કરો એટલે કેટલા આવે બરાબર કરીને લખી શકે કે 4 આવે 9 4 36 થાય ને છેદ ઉડી જાય 4 માંથી 1 જાય તો કેટલા આવે 3 આવે તો જવાબમાં બી ઓપ્શન હશે 3 પ્રતિબિંબ મળે તો જવાબમાં બી ઓપ્શન 3 પાંચમું છે આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કોણ કરે છે તો એ સિલી આઈરિસ છે એ શું કરે છે વધઘટ કરે છે બરાબર પ્રકાશના વધારે ઓછો આવવા દે છે અંદર તો જવાબમાં સી ઓપ્શન આવશે આઈરિસ તો આ અલગ અલગ પ્રશ્નના જવાબો વિડીયો ગમી હોય તો લાઇક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નવા નવા વિડીયો શેર પર મુકાતા રહેતા હોય છે ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ છીએ તમારે કાળજી રાખજો ન જોયેલા વિડીયો જોઈ લેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર